વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે ફરી આપણે ગણિતમાં નવું પ્રકરણ 4 એટલે કે ભાગ અને પૂર્ણમાં પાના નંબર 52 પરનો મહાવરો અને તેમાંના દાખલાઓ ગણીશું. ચાલો પહેલો જ દાખલો આપ્યો છે ચોકલેટ વિશે. તમને ચોકલેટ બહુ ભાવે છે ને, તો આજે આપણે ચોકલેટ વિશે દાખલા ગણીશું. જુઓ, તમે અહીં સ્ક્રીન ઉપર એટલે કે બોર્ડ ઉપર ચોકલેટનું ચિત્ર જોઈ રહ્યા છો, જોઈ જ રહ્યા છો ને? હા, તો એ ચોકલેટમાં જેટલા ભાગો પાડેલા છે ને, તેના દ્વારા આપણે ચોકલેટની વહેંચણી કરવાની છે. ચાલો તો આપણે રકમ વાંચીએ અને જોઈએ કે શું કરવાનું છે. ચાલો, મંજુ પાસે એક ચોકલેટ હતી, તેણે તેનો ચોથો ભાગ રાજીને, જોજો કેટલો ભાગ, ચોથો ભાગ રાજીને, ત્રીજો ભાગ સુગાઠાને અને છઠ્ઠો ભાગ શીલાને આપ્યો. બાકીનો ભાગ તે ખાઈ ગઈ. દરેકને ચોકલેટનો કેટલામો ભાગ મળ્યો હશે? અહીં લખો, એટલે કે અહીં જણાવો. પહેલાં તો વિચારો કે એક ચોકલેટ છે, કોની પાસે ચોકલેટ છે? મંજુ પાસે. અને મંજુ શું કરે છે? તેમાંથી રાજીને, સુગાઠાને, શીલાને એ ચોકલેટના અમુક ભાગ એટલે કે અમુક ટુકડા આપે છે. પરંતુ કેટલો ભાગ આપે છે તે પણ જણાવ્યું છે. તો રાજીને તે ચોથો ભાગ આપે છે. ચોથો ભાગ એટલે શું? કે એ ચોકલેટના જેટલા ટુકડા પાડ્યા હશે કે જેટલા ભાગ પાડ્યા હશે તેમાંનો ચોથો ભાગ. ચોથા ભાગને આપણે સાના વડે ઓળખીએ છીએ? ચોથો ભાગ એટલે કે એક ચતુર્થાંશ. એક ચતુર્થાંશ એટલે એક ચતુર્થાંશ ભાગ એમણે કોને આપ્યો હશે? રાજીને આપ્યો હશે. કોણે? મંજુએ. તો એક ચતુર્થાંશ ભાગ એ આપણે શોધી કાઢવાનો છે. પહેલાં તો આપણે શું કરવું પડે કે ચોકલેટના કુલ કેટલા ભાગ પાડ્યા છે, કેટલા ભાગોમાં ચોકલેટને વહેંચી છે, કેટલા ટુકડા પાડ્યા છે. ચાલો ગણો જોઈએ, ચોકલેટના કેટલા ટુકડા પડ્યા છે, ચોકલેટના કેટલા ટુકડા પડ્યા છે, ગણો તો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 બાર ટુકડા ચોકલેટના પડ્યા છે. તો 12 ટુકડા પડ્યા છે એટલે અહીં લખવાનું. તો ચોકલેટના કેટલા ભાગ છે કુલ ભાગ? જુઓ તો આપણે ગણ્યા ને હવે. ચોકલેટના કુલ ભાગ બરાબર 12 ટુકડા. કેટલા ટુકડા પાડ્યા છે? 12 ટુકડા પાડ્યા છે. ચાલો હવે જોજો કે રાજીને આપેલો ભાગ પહેલાં આપણે ગણતરી કરીએ. પહેલા નંબરની કોની? તો રાજીની. કે રાજીને કેટલો ભાગ આપ્યો છે? રાજીને આપેલ ભાગ. ચલો રાજીને આપેલ ભાગ આપણે શોધી કાઢીએ. તો રાજીને આપેલો ભાગ ચોથો ભાગ. ચોથો ભાગ એટલે કે એક ચતુર્થાંશ ભાગ આપેલો છે. હવે કોનો એક ચતુર્થાંશ ભાગ? તો આ 12 ટુકડા છે તેનો એક ચતુર્થાંશ ભાગ આપેલો છે. એટલે આપણે શું કરવું પડે? તો અહીં લખવાનું કે 12 ભાગ તેનો એક ચતુર્થાંશ ભાગ. જ્યારે પણ તેનો એક ચતુર્થાંશ ભાગ હોય કે કોઈ પણ અપૂર્ણાંક ભાગ હોય તો તે સંખ્યા સાથે એ અપૂર્ણાંકનો ગુણાકાર થશે. એટલે કે 12 × 1/4. આ ભાગ ભૂસી કામ છે એટલે તમને દેખાશે કે 12 × 1/4 બરાબર છે ને? ચાલ, એટલે શું થશે? અંશનો ગુણાકાર. કોનો ગુણાકાર થશે? તો 12 × 1 અને નીચે 4 સાથે કશું નથી અહીંયા નીચે છેદમાં, એટલે 4 ના 4 એટલે 12 × 12 અને છેદમાં 4 જે છે એને 4 ના 4. હવે શું થશે? ભાગાકાર થશે. તો ભાગાકાર આ રીતે થશે 12 ભાગ્યા 4. ચાલો 4નો ઘડિયો બોલો, 12 આવે ત્યાં સુધી. 4 × 4, 4 × 8, 4 × 4, 42 કેટલા આવ્યા? જોજો, 2 માંથી 2 ગયા, 1 માંથી 1 ગયું, 0. શું આવ્યો જવાબ? 3. એટલે કે 12 ભાગ્યા 4 કરીએ તો 3 ટુકડા કોને મળશે? રાજીને મળશે. એટલે કે જો ચોથો ભાગ આપણે આપીશું ને 12 ટુકડામાંથી, તો રાજીને 3 ટુકડા મળશે. ચોકલેટના કેટલા ટુકડા મળશે? 3 ટુકડા મળશે. ચાલો, હવે પહેલા નંબરનું શોધાઈ ગયું, હવે બીજા નંબર. બીજા નંબરનો કોનો છે નંબર? જુઓ તો સુગાઠાનું. કોનું છે? સુગાઠાનું. ચાલો સુગાઠાનું શોધવા માટે સુગાઠાને કેટલો ભાગ આપે છે? જુઓ, ત્રીજો ભાગ. ત્રીજો ભાગ એટલે કેટલામાં દર્શાવાશે? સુગાઠાને આપેલ ભાગ. સુગાઠાને આપેલ ભાગ બરાબર 3. ત્રીજો ભાગ એટલે 1/3. કેટલો? 1/3. ચાલો, 1/3 ભાગ આપે છે. તેથી પણ કોનો 1/3 ભાગ? કેટલા ટુકડાનો 1/3
તૃતીયાંશ ભાગ, તો 12 જે પીસીસ પાડેલા છે તેનો એક તૃતીયાંશ ભાગ આપવાનો છે. તો ચોકલેટના 12 ભાગ ગુણ્યા એક તૃતીયાંશ એટલે ચોકલેટનો કેટલામો ભાગ આપે છે જોજો. તો 12 એકુ 12 અને છેદમાં 3 એટલે શું થશે, 12 ના છેદમાં 3. ચાલ પાછો ભાગાકાર, 12 ને 3 વડે ભાગવાનું. 12 ને 3 વડે ભાગતા 3 ચોક 12, શું જવાબ આવ્યો? 0 0 0 0, બેમાંથી 2 ગયા 0, 1માંથી 1 ગયું 0 અને 4 જવાબ આવ્યો. શું જવાબ આવ્યો? 4. એટલે 4 શું કહેવાશે? 4 ટુકડા કોને મળ્યા? સુગાથાને મળ્યા. ચોકલેટના 4 પીસ સુગાથાને મળ્યા. સુગાથાને મળેલા ભાગ બરાબર 4 અને રાજીને મળેલો ભાગ બરાબર 3. 3 ભાગ રાજીને મળ્યા અને 4 ભાગ સુગાથાને મળ્યા. સુગાથાનો ભાગ આપણે શોધી કાઢ્યો. હવે 6ઠો ભાગ કોને આપવાનો છે? હવે શીલાનો ભાગ શોધીશું. એટલે કેનો ભાગ કેટલો છે? 6ઠો. તો ચાલો લખો, ત્રીજા નંબરનો ભાગ શીલાને આપે છે. તો શીલાને આપે ભાગ એટલે શીલાને કેટલો ભાગ આપ્યો હશે? કેટલો ભાગ? 6ઠો ભાગ. 6ઠો ભાગ એટલે કે 1/6 ભાગ. આવી રીતના ને 6ઠો ભાગ આપ્યો છે, 1/6 ભાગ આપેલો છે એટલે શીલાનો ભાગ. તો કોના માટે 1/6 ભાગ આપ્યો? તો 12 ભાગમાંથી. તો 12 ભાગ ગુણ્યા 1/6 ભાગ એનો, તેથી શું થશે ગુણાકાર? 12 એકુ 12 અને છેદમાં 6. 12 ને 6 વડે ભાગીશું તો શું થશે? 12 જોજો, અહીં 12 ભાગ્યા 6. ચાલ 6 6 6 2 12, બેમાંથી 2 ગયા 0, 1માંથી 1 ગયું 0, જવાબ આવ્યો 2. એટલે 2 ટુકડા કોને મળ્યા? તો 2 ટુકડા શીલાને મળ્યા. શીલાને કેટલો ભાગ મળ્યો? 2 ટુકડા જેટલો. કેટલો? 2 ટુકડા જેટલો. ચાલ હવે એમ કીધું આ બધાને ભાગ મળી ગયા, તો બાકીનો ભાગ એ ખાઈ ગયો. ચાલો હવે લખો કોને કેટલો ભાગ મળ્યો છે. કુલ ભાગ હતા 12, કુલ ભાગ કેટલા? 12. તેમાંથી આપેલા ભાગ કોને કોને આપ્યો છે? કુલ 12 ભાગ છે, તેમાંથી આપેલ ભાગ ચાલો લખો. આપેલ ભાગ કયો કયો? ચાલો આપેલા ભાગ પહેલાં કોને આપ્યો છે આપણે? 4ઠો ભાગ રાજીને. રાજીને કેટલા ભાગ આપ્યા? 3 ટુકડા. પછી સુગાઠાને કેટલા ટુકડા આપ્યા? 4 ટુકડા. 3 ટુકડા અને 4 ટુકડા. અને શીલાને કેટલો ભાગ આપ્યો આપણે? 2 ટુકડા. આટલા ભાગ તો આપણે વેચી જ કાઢ્યા. આટલા ભાગને આપણે શું કર્યું? વેચી કાઢ્યા. એટલે 3ની અંદર 4 ઉમેરી એટલે 7 4 5 6 7, 7ની અંદર ઉમેરો 8 ને 9 એટલે 9 ટુકડા આપણા વહેંચવામાં જ ગયા. 9 ટુકડાનું શું થયું? વહેંચવામાં જ ગયું. હવે આપણે આપણી આખી ચોકલેટ હતી તેમાંથી મંજુએ 3 ટુકડા એટલે કે 3 પીસીસ કોને આપ્યા? રાજીને આપ્યા. 4 ટુકડા સુગાઠાને આપ્યા. 4 ટુકડા સુગાઠાને આપ્યા અને 2 ટુકડા શીલાને આપ્યા. આટલા જણને એને ચોકલેટના પીસીસ વહેંચી દીધા છે એટલે કે એને વહેંચવામાં કેટલો ભાગ આપી દીધો? તો એને વહેંચવામાં 3 વત્તા 4 વત્તા 2 એમ કરીને કુલ 9 ભાગ વહેંચી દીધો. 9 ભાગ વહેંચી દીધો. હવે એની પાસે શું રહ્યું હશે? તો એની પાસે શું રહ્યું? એની પાસે કુલ કેટલા ભાગ હતા? 12 ભાગ હતા. હવે જો એની પાસે કુલ 12 ભાગ હતા તેમાંથી 9 ભાગ કરી નાખશે. 9 ભાગ કરી નાખો તો અહીંયા લખું છું કુલ ભાગ બરાબર 12, આપેલ ભાગ બરાબર 9. ચાલ 12 માંથી 9 જશે, 12 માંથી 9 જાય પછી ગણો 10 11 12 કેટલા વધ્યા? 3 વધ્યા. એટલે એની પાસે કેટલા પીસ બાકી રહ્યા હશે? 3 ભાગ બાકી રહ્યા. બાકી રહે 3 ભાગ. કેટલા? તો 3 ટુકડા. અને શું કરે છે તે? બાકીનો ભાગ તે ખાઈ જાય છે. તો કેટલા ભાગે મંજુએ ખાધા હશે? મંજુએ 3
એટલે કે ત્રણ ટુકડા ભાગ ખડો હશે, ત્રણ ટુકડા ખડો હશે. ચલો આગળ વાંચો. ચોકલેટ નો કેટલામો ભાગ મળ્યો? ઓકે, હવે એમ કીધું છે કે જો મંજુએ ત્રણ ટુકડા ચોકલેટ ના ખાધા હશે, પણ એ કેટલો ભાગ ખાધો? આવું પૂછ્યું છે. મંજુએ ચોકલેટ નો કેટલામો ભાગ ખાધો? કેટલામો ભાગ એટલે આપણે કેવું બોલીએ છીએ, ચોથો ભાગ, ત્રીજો ભાગ. આ તો ટુકડાની વાત કરી કે આપણે ત્રણ ટુકડા ખાધા હશે, પણ ચોથો ભાગ એટલે કે કેટલો ભાગ ખાધો હશે? ચોથો ભાગ એટલે કેમ આપણે એક ચતુર્થાંશ, જો આ છઠ્ઠો ભાગ છે એટલે એક છઠ્ઠમાંશ ભાગ કહેવાય ને, તેવી રીતના મંજુએ ત્રણ ટુકડા એટલે કેટલામો ભાગ ખાધો હશે? તો એ જાણવા માટે આપણે શું કરવું પડે? તો એ જાણવા માટે આપણે શું કરવું પડે ખબર છે? કે ત્રણ ભાગ ખાધા અને કુલ કેટલા ભાગ હતા? બાર ભાગ હતા. એટલે કુલ બાર ભાગમાંથી ત્રણ ભાગ ખાધા, બરાબર ને? આવું જ ને? તો બાર ભાગમાંથી ત્રણ ભાગ ખાધા એ કેટલામો ભાગ ગણાય? તો ત્રણ ભાગ્યા બાર એવું થાય, હે ને? પણ ત્રણમાંથી બાર તો જાય, કેવી રીતના ભાગ ચાલે? નહીં ચાલે. એટલે શું કરવું પડે? ત્રણ ચોક બાર એવું તો થયું, પણ શું થયું? ઉપર કશું ના રહ્યું, એટલે નીચે ચાર આવ્યા, પણ ઉપર કશું ના હોય તો શું મુકાય? એક. એટલે કેટલો ભાગ કહેવાશે? એક ચતુર્થાંશ. ત્રણ ચોક બાર, તમે આ રીતે ભાગાકાર કરો છો. આવ્યું જોજો અહીં કે બાર ને ત્રણ વડે ભાગીએ, પરંતુ બાર ની જગ્યાએ જ જવાબ મુકાશે, જે ભાગફળ આવશે તે ત્રણ ચોક બાર. એટલે શું? બેમાંથી બે ગયું શૂન્ય, એકમાંથી એક ગયું શૂન્ય, પરંતુ આ ચાર જે જવાબ આવ્યો તે ઉપર થોડો આવ્યો, ત્રણ તો ઉડી ગયા. અહીં બાર ની જગ્યાએ ચાર વધ્યા અને તે છેદમાં વધ્યા છે, અને છેદમાં ચાર વધ્યા તો ઉપર કશું તો મૂકવું પડે ને, ઉપર એમ જ થોડું રખાય, તો ઉપર એક મૂકવો પડે. એટલે એક ચતુર્થાંશ ભાગ મંજુએ ખાધો હશે. સમજ પડી?